નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વધુ એક ભરતી વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા વધુ એક ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે અને તે જગ્યાનું નામ છે જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3. જી હા મિત્રો, જે કમ્પાઉન્ડરની ભરતી હતી તેને નવું નામાભિધાન આપવામાં આવેલું છે અને જુનિયર ફાર્માસિસ્ટનું નામ આપવામાં આવેલું છે. તો આ ભરતી અન્વયેની લાયકાત, વયમર્યાદા અને અગત્યની તારીખોની માહિતી મેળવીશું. તે ઉપરાંત આ જગ્યા માટેનું પગાર ધોરણ શું રહેશે તેની પણ માહિતી મેળવીશું. તો આમ જુનિયર ફાર્માસિસ્ટની ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને જુનિયર ફાર્માસિસ્ટની ભરતી વિશેની માહિતી તમને મળી જાય. તો ચાલો હવે વિગતવાર માહિતી જોતા જઈએ. તો મિત્રો, GPSSB દ્વારા આ ભરતી આવેલી છે અને જગ્યાનું નામ છે જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3 અને ઓજસની વેબસાઇટ પર હાલમાં ફોર્મ ભરાવવાનું ચાલુ છે. તો જગ્યાની વિગતમાં જોઈએ તો મિત્રો, જાહેરાત ક્રમાંક છે 11/2021-22, જગ્યાનું નામ છે જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3 અને ભરવાપાત્ર કુલ જગ્યાઓ છે 254. ત્યાર પછી આપણે શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા જોઈ લઈએ તો કોઈ પણ માન્ય સંસ્થા યુનિવર્સિટી કે ડીમ્ડ યુનિવર્સિટીમાંથી બેચલર્સ ડિગ્રી ઇન ફાર્મસી અથવા ડિગ્રી ઓફ ડૉક્ટર ઓફ ફાર્મસી એટલે કે PharmD મેળવેલી હોવી જોઈએ, અથવા કોઈ પણ માન્ય સંસ્થા યુનિવર્સિટી કે UGC માન્ય સંસ્થામાંથી ડિપ્લોમા ઇન ફાર્મસીની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. સાથોસાથ દવાખાનામાં દવાઓનું વિતરણ અથવા તો ડિસ્પેન્સરીનો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ત્યાર પછી આગળ જોઈએ તો નિયમાનુસારની કમ્પ્યુટર અંગેની બેઝિક જાણકારી હોવી પણ જરૂરી છે અને ગુજરાતી અથવા હિન્દી અથવા તો બંને ભાષાની જાણકારી હોવી પણ જરૂરી છે. ત્યારબાદ મિત્રો, આપણે વયમર્યાદા જોઈએ તો ભરતીના નિયમો મુજબ મહત્તમ વયમર્યાદા 35 વર્ષ છે, પ્લસ 1 વર્ષની જે રાજ્ય સરકાર દ્વારા છૂટ આપવામાં આવેલી છે. તો આમ બંને મળી અને કુલ 36 વર્ષની વયમર્યાદા નક્કી થયેલી છે. આ ઉપરાંત મિત્રો, આપને જણાવવાનું કે શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી માટે ઓફિશિયલ જાહેરાત વાંચી જવા વિનંતી. ત્યાર પછી મિત્રો, પગાર ધોરણ તથા અરજી ફીની માહિતી મેળવી લઈએ તો પગાર ધોરણ 31,340 પ્રતિમાસ મળવાપાત્ર રહેશે અને તે પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે. ત્યાર પછી નિયમિત નિમણૂક આપવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો SC ST SEBC EWS એક સર્વિસમેન એટલે કે માજી સૈનિક, શારીરિક અશક્તતા એટલે કે ફિઝિકલ ડિસેબલ્ડ કેટેગરીના ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી. પણ જે લોકો જનરલ કેટેગરી દર્શાવી હોય તેવા ઉમેદવારોએ 100 રૂપિયા પ્લસ જે સર્વિસ ચાર્જ થશે તે ચૂકવવાનો રહેશે. અને આ અરજી ફી SBI ઈપેના માધ્યમથી ઓનલાઈન અથવા તો પોસ્ટ ઓફિસમાં ચલણ દ્વારા રૂબરૂ ભરવાની રહેશે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ. તો ઓજસની વેબસાઇટ પર ફોર્મ ભરી શકાશે. તો તમે અહીંયા ઓજસની વેબસાઇટ જોઈ શકો છો, ojas.gujarat.gov.in. આ વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. ત્યાર પછી આપણે અરજીનો સમયગાળો જોઈએ તો 8/2/2022 લઈ 23/2/2022 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે. એટલે કે અરજી કરવાની છેલ્લી તારીખ 23/2/2022 નક્કી કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો, આગળ જોઈએ તો ચલણ પ્રિન્ટ કરવાની છેલ્લી તારીખ પણ 23/2/2022 નક્કી થયેલી છે અને ફી ભરવા માટેની છેલ્લી તારીખ 25/2/2022 રાખવામાં આવેલી છે. તો આ પ્રમાણે કેટલીક અગત્યની તારીખો છે. તો આ તારીખોને ધ્યાને લઈ જે લોકો ઓનલાઈન ફોર્મ ભરવા માગતા હોય તેઓ ફોર્મ ભરી શકે છે અને જે લોકોને ફી ભરવાનું લાગુ પડતું હોય તેઓ પોતાનું ચલણ પ્રિન્ટ કાઢી લે તથા નિયત સમય મર્યાદામાં ફી ભરી દે, જેથી કરી અને તેઓની અરજી માન્ય ગણાય. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો.
અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ચેનલ તમને જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે અપડેટ મૂકતા હોઈએ છીએ. જો તમને ઉપયોગી લાગે તો તમે તેમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.